ગામના લોકોનો વિરોધ છે. બનાસ નદીમાંથી થતી રેતી ચોરી અટકાવવાની માંગ છે ગામના લોકોની. રેતી ખનન નહીં અટકે તો ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. ટ્રેક્ટર ચાલકો નશામાં અકસ્માત કરતા હોવાનો પણ આરોપ છે. વારંવાર રજૂઆત છતાં કોઈ કાર્યવાહી ન કરતા લોકો કંટાળ્યા છે અને આખરે તેમણે ચૂંટણી બહિષ્કારનો ચીમકી ઉચ્ચારી છે. અલ્કેશ અમારી સાથે જોડાઈ ગયા છે. અલ્કેશ, શું પરેશાની આવી રહી છે ગામના લોકોને? ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે તેમણે. દીક્ષિતા, અમીરગઢના અવાળા અને અરણીવાળા ગામના લોકો છે તેમણે ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. મહત્વની વાત એ છે કે આ બે ગામના લોકો છે તેઓ બનાસ નદીની અંદરથી ટ્રેક્ટર દ્વારા જે રેતી ચોરી જતા જે ખનીજ માફિયા છે તેમના વિરોધમાં ચીમકી ઉચ્ચારી છે. મહત્વની વાત એ છે કે ટ્રેક્ટર ચાલકો નશાની હાલતમાં બેફામ ટ્રેક્ટરો ચલાવતા હોય છે અને વારંવાર અકસ્માત સર્જાતા હોય છે, જેના કારણે ભયભીત ગામ લોકોએ પોલીસને સાથે રાખીને નદીમાં ગયા હતા. પરંતુ પોલીસને દેખી તેમજ ગામ લોકોને દેખીને જે ટ્રેક્ટર ચાલકો ટ્રેક્ટર લઈને ફરાર થઈ ગયા હતા. પરંતુ જે કામ તંત્રને કરવાનું હોય તે કામ ગામ લોકો કરી રહ્યા છે અને આખરે ગામ લોકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તાત્કાલિક આ ખનીજ ચોરી છે તે અટકાવવામાં નહીં આવે તો તેઓ ચૂંટણી બહિષ્કાર કરશે. દીક્ષિતા, બિલકુલ આભાર અલ્કેશ, આપની પાસેથી માહિતી લેતા રહીશું. સુરતથી મોટા સમાચાર, જ્યાં સુરતમાં શુદ્ધ ઘી સમજીને નકલી ઘી ખાનારા સાવ